સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટીના સાધનો ન મળી આવતા સુરત ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। સાથે સાથે મેન્ટેનન્સ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે। ફાયર સેફટીને લઈ સુરત શહેરની કેટલીક હોસ્પિટલોમાં ચાલતી લાલિયાવાડી સામે ફાયર વિભાગે કાર્યવાહી કરી છે। ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફાયર સિસ્ટમને લઈ બેદરકારી સામે આવતા નોટિસ ફટકારવામાં આવી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ કિડની બિલ્ડિંગમાં આવેલું ટ્રોમા સેન્ટર અને સ્ટેમસેલ બિલ્ડિંગમાં થોડાક દિવસ પહેલા ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં સંખ્યાબંધ ત્રુટીઓ દેખાતા ફાયર બ્રિગેડના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। અહીં આઈસીયુમાં ફાયર સેફટીની સાધન સામગ્રીનો અભાવ દેખાતા નોટિસ ફટકારવામાં આવી હતી અને મેન્ટેનન્સ રિપોર્ટ પણ માંગ્યો હતો। ફાયર વિભાગની આ કામગીરીને પગલે સુરત નવી સિવિલ હોસ્પિટલના સંચાલકોમાં દોડધામ જોવા મળી હતી।